કૃષ્ણકાંત શ્રીધરાણીને આપણે ભણવાના બાકી હતા મેં ખાલી ઉપર છેલ્લું ઓવરયુ જેવાયરયુ તમને આપ્યું ચલો દોસ્તો કૃષ્ણકાંત શ્રીધરાણી ઈસવીસન ઓગણીસો અગિયાર ની સાલમાં ઉમરાડા ભાવનગર ખાતે જન્મે છે જન્મ ક્યાં થાય છે તેઓનો જન્મ તેમનો જન્મ થાય છે ઉમરાળા કઈ જગ્યાએ આવેલું સાહેબ ઉમરાડા આવેલું છે ભાવનગર ખાતે ક્યાં આવેલું છે ભાવનગર તો પ્રશ્ન પૂછાય તમને કે ભાવનગરના ના ઉમરાડા ખાતે ભાવનગરના ઉમરાડા કોનો જન્મ થયો છે છે તમે કહેજો કૃષ્ણકાંત જન્મ થયો કોનો જન્મ થયો છે કૃષ્ણકાંત શ્રીધરાણીનો જન્મ થયો છે ઓકે અને તમને પ્રશ્ન પૂછવામાં આવે અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ કઈ કઈ કૃતિઓ સાથે તેઓ જોડાયેલા છે તો એમને કહેજો કે થોડીક વાર રાહ જો અભિજીત સાહેબ કે છે બરાબર ને અને કે એટલે હું તમને કહી દઈ સાલ કઈ હતી ઈસ્વીસન ઓગણીસો ને અગિયારની સાલ છે રાઈટ નાઇન્ટીન ઇલેવન ઈસવીસન ઓગણીસો ને અગિયારની સાલ છે જન્મ કઈ જગ્યાએ થયો છે તો કે ઉમરાળા સાહેબ આ ઉમરાળા ક્યાં એવું છે આ ઉમરાળા ભાવનગર જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે તો ભાવનગરના ઉમરાળા ખાતે તેઓનો જન્મ થાય છે સરજી પૂરું નામ શું છે કૃષ્ણકાંત જેઠાલાલ સિદ્ધરણી શું નામ છે તો કે કૃષ્ણકાંત જેઠાલાલ છે ઉમાશંકરના પિતાનું નામ પણ જેઠાલાલ જોશી હતું અને અહીંયા આપણે જોઈએ છીએ કે કૃષ્ણ કૃષ્ણલાલ અથવા તો કૃષ્ણકાંત જેઠાલાલ શ્રી જે છે એના મતલબ કૃષ્ણકાંતના પિતાનું નામ પણ જેઠાલાલ સિદ્ધરણી છે

અને ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ની સાલ છે વિચાર કરો કેટલા વર્ષ ના થયા પોતે અઢાર વર્ષ નું વ્યક્તિત્વ છે ઈસવીસન ઓગણીસો માં ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે જાય છે ક્યાં જાય છે ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગુજરાત વિદ્યાપીઠ ભણવા માટે જાય છે દોસ્તો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ પછી બહુ મોટી એક ઘટના ઘટે છે ગુજરાતના ઇતિહાસમાં અને એ છે ઈસવીસન ઓગણીસો ને ત્રીસ માં થયેલી દાંડી યાત્રા અને આ દાંડી યાત્રામાં માત્ર વીસ વર્ષની ઉંમરે આ વ્યક્તિએ ભાગ લીધો હતો ભાગ ભજવ્યો હતો પ્રશ્ન પૂછે નિમ્નલિખિત કયા એક સાહિત્યકારે યાત્રામાં ભાગ લીધો હતો પ્રશ્ન પૂછે નિમ્નલિખિત કયા એક સાહિત્યકારે દાંડી યાત્રામાં ભાગ સ્વરૂપે જેલ ભોગવવું પડ્યું હતું તો નામ છે કૃષ્ણકાંત શ્રીધરણી શું નામ છે

અને એ સમય દરમિયાન આઝાદીની લડ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ બંધ થઈ અને બંધ રહે તો શું કરશું તો કે બંધ રહે તો એ શાંતિ નિકેતન જાય છે ક્યાં જાય છે શાંતિ નિકેતન જાય છે રવિન્દ્રનાથ ટેગોર થી તેઓ પ્રભાવિત થાય છે સમજો અને ઈસવીસન ઓગણીસો ને તેત્રીસ ની સાલમાં વિશ્વ ભારતી એટલે કે શાંતિ નિકેતન યુનિવર્સિટી જે છે એમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતક ની પદવી મેળવે છે ફરી એક વખત આમની એક નાનકડી એવી સફર જો સાહેબ કેવડું દીર્ઘ વ્યક્તિત્વ છે આપણે જાણીએ

હવે ગુજરાત વિદ્યાપીઠ બંધ રહેલી હોવાના કારણે હવે ક્યાં વયા જવાના છે શાંતિ નિકેતન વહી જશે અને શાંતિ નિકેતન જેવા જાય એટલે કોનાથી પ્રભાવિત થાય નિકેતન કોનાથી પ્રભાવિત થાય રવિન્દ્રનાથ ટેગોર થી પ્રભાવિત થાય રવિન્દ્રનાથ ટાગોર થી તેઓ પ્રભાવિત થાય છે રાઈટ અને રવિન્દ્રનાથ ટેગોર થી પ્રભાવિત થાય એટલે શાંતિ નિકેતન માં પોતે અંગ્રેજી વિષય સાથે સ્નાતક બને છે રાઈટ અંગ્રેજી વિષયમાં પોતે સ્નાતક બને છે રાઈટ અને એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે કોડિયા જે ઈસ્વીસન ઓગણીસો ચોત્રીસ ની સાલમાં પ્રગટ થાય છે ક્યારે પ્રગટ થાય છે ઈસવીસન ઓગણીસો ચોત્રીસ ની સાલમાં પ્રગટ થાય પછી તો ઘણું બધું લખે છે અને ઘણા બધા પોતાને પુરસ્કારો જે છે પુરસ્કારો પણ મળે છે કોની વાત કરીએ છીએ કૃષ્ણકાંત શ્રીધરણીની આપણે વાત કરીએ છીએ બરાબર ચલો કૃષ્ણકાંત શ્રીધરણી જે છે શ્રીધરણીની આપણે રચનાઓની વાત કરીએ તો મેં તમને કીધું કે પિયા એમની રચના છે પિયા એમની રચના છે પછી તો કે ગોરી એમની રચના પિયા ગોરી એમની રચના પિયા ગોરી નહીં પિયા અલગ નહીં પિયા ગોરી એમની રચના છે

દોસ્તો જન્મ ક્યારે થયો ઈસવીસન ઓગણીસો અગિયાર ની સાલમાં તેઓનો જન્મ થાય છે જન્મ ક્યારે થાય છે ઉમરાળા ભાવનગર ખાતે તેઓનો જન્મ થાય છે નામ શું છે તો કે કૃષ્ણલાલ જેઠાલાલ સુધરણી તેમનું નામ છે કવિ પરિચયની વાત કરીએ તો તેઓ ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓગણીસો ને ઓગણત્રીસમાં ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થાય છે ઈસવીસન ઓગણીસો ને દાંડી યાત્રામાં ભાગ લઈ જેલવાસ ભોગવે છે અને જેલવાસ દરમિયાન તેમણે બાળ નાટક વડલોની રચ્યું હતું રાઈટ અને આઝાદીની લડત દરમિયાન આઝાદીની લડત દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ બંધ રહેતા તેઓ શાંતિ નિકેતન ચાલ્યા ગયા હતા અને ત્યાં

આટલી ડિટેલ તમને ખબર હોવી જોઈએ